એ કોઈ સમાધાન નથી થયું, પણ હું એમ માનું છું કે સત્યનો વિજય થયો છે. એકચ્યુઅલી લગભગ 1.5 વર્ષ પહેલા કોંગ્રેસના મિત્રોએ પ્રેસ કોન્ફરન્સ કરીને સાવ જૂઠા આક્ષેપો મારા ઉપર કરવામાં આવ્યા હતા, અને ભ્રષ્ટાચારના આક્ષેપના સંદર્ભમાં મેં મારા વકીલ દ્વારા નોટિસ આપી હતી કે તમે આ તમારા આક્ષેપો પાછા ખેંચો, પરંતુ ત્યારે રાજકીય રીતે એમને પાછા નહોતા ખેંચ્યા, એટલે મેં કોર્ટમાં બદનક્ષીનો દાવો માંડેલો. અને એ કોર્ટમાં જ્યારે આગળ વાત ચાલી, છેલ્લે જજે એ કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ વોરંટ પણ કાઢ્યા અને કોર્ટમાં ઉપસ્થિત રહેવાનું જણાવવામાં પણ આવ્યું, અને ત્યાર પછી એ લોકોએ કીધું કે ભાઈ અમારી પાસે કોઈ પુરાવા નથી અને અમે જે વાત કરી હતી એ અમે પાછી ખેંચીએ છીએ, માફી માંગીએ છીએ. એટલે કોર્ટમાં જ 26 તારીખે મુદત હતી, એ લોકો પણ હાજર હતા, હું પણ હાજર હતો, જજની સામે એફિડેવિટ કરીને કોંગ્રેસના મિત્રોએ માફી માંગી છે. એટલે સ્વાભાવિક છે કે ત્યાં આ વિષય પૂરો થતો હોવાથી મેં કેસ પાછો ખીચ્યો છે. અવધિભાઈ સુખરામ રાખવા અને સીધે ચાવડા તો ભાજપમાં છે નહીં, એમાં એવું છે ભાજપમાં છે કે નથી મહત્વનું નથી, સવાલ રાજનીતિમાં જનતા વચ્ચે જે કોઈ નેતા ઉપર આક્ષેપ થતો હોય તો એને જનતા વચ્ચે એ વાતનો ખુલાસો કરવો જોઈએ, એના માટે લડત લડવી જોઈએ, નહીતર લોકો માને કે તમે ભ્રષ્ટાચાર કર્યો છે. અને એ હેતુથી જ મેં કે ભાઈ રાજનીતિમાં કોઈ ગમે તેવા દમધડા વગરના આક્ષેપો કરી અને રાજકીય રોટલા શેકવા પ્રયત્ન કરે એ ન ચાલે, અને એ હેતુથી મેં આ બદનસીબ દાવો કર્યો. ત્યાર પછી સીજે ચાવડા અને સુખરામભાઈના દીકરા ભાજપમાં આવ્યા, પરંતુ એ વસ્તુ ગૌણ છે. કોર્ટમાં જ એમને જયારે માફી માંગી છે એનો મતલબ એ થયો છે કે રાજનીતિમાં ઈમાનદારી એને ખોટી રીતે બદનામ ન કરવામાં આવે. 5 વર્ષ ઈમાનદારીથી કામ કર્યું છે અને એટલા જ માટે મેં કોર્ટમાં દાવો કર્યો હતો. કમનસીબે રાજકીય નેતાઓ ઉપર થતા આક્ષેપો અંગે કોર્ટમાં કોઈ બદનસીબ દાવા બહુ ઓછા થાય છે. ગુજરાતમાં ઘણા વખત પછી આ દાવો થયો અને એમાં કોંગ્રેસના મિત્રોએ ઘણા વખત પછી જયારે માફી માંગી છે, એટલે હું એમ માનું છું કે સત્યનો વિજય થયો છે. બરાબર છે, એટલા માટે જ હતું ને, એમાં માફી પત્રમાં પણ લખેલું છે કે ભાઈ રાજકીય રીતે અમે આક્ષેપો કરેલા, અમે માફી માંગીએ છીએ.